हेलो विद्यार्थी मित्रों, आज फरी पाछा एक नवा वीडियो लेक्चर नी अंदर आपणे एक नवा टॉपिक साथे शुरुआत करी रह्या छीए। धोरण 10 आपणे जे अगाउना लेक्चर्स नी अंदर वीडियो लेक्चर्स नी अंदर आपणे जे ग्रामरना टॉपिक्स विशे माहिती मेळवी एमां आज एक नवा टॉपिक साथे आपणे फरी पाछा मळी रह्या छीए। आज आपणे जे भणवानुं छे ए केवल ने केवल काव्य पंक्तिओने आधारे के केवल ने केवल काव्यों ज माटे बनेलो कोई ग्रामर नो टॉपिक आपणे केवो होय तो कही शकीए। वात करिए ना आपणे के ज्यां न पोचे रवि त्यां पोचे कवि, એટલે કે કવિઓને કોઈ બંધન નથી। પૃથ્વી સપાટી ઉપર બેઠા બેઠા એ અંતરિક્ષમાં પણ જઈ શકે, એ ધરતીના પેટાળમાં પણ જઈ શકે, પોતાની લેખન કૌશલ્યની શક્તિથી કોઈ પણ જગ્યાએ તે જઈ શકે છે। પણ આજે આપણે જે ગ્રામરનો ટોપિક જે ભણવાનો છે તેમાં કવિઓને બાંધવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે, તેની લેખન કૌશલ્યને થોડોક કંટ્રોલમાં લેવા માટેના પ્રયત્ન કરવામાં આવ્યા છે। તો આજે આપણે આજે એવા ટોપિકની ચર્ચા કરશું કે જેમાં કવિઓને કેવી રીતે નિયમોથી બાંધ્યા છે। કોઈ પણ કાવ્યની રચના બે રીતે થઈ શકે, કોઈ પણ કાવ્યની રચના જે છે એ બે રીતે થઈ શકે, એમાં એક રીત એવી છે કે જેમાં કાવ્ય રચનાઓમાં કોઈ નિયમ નથી લાગતા, એની રચના કરવામાં, એના લખાણમાં, એના કોઈ વાક્યોની અંદર, કોઈ પંક્તિની અંદર કોઈ પણ જગ્યાએ કોઈ નિયમ નથી લાગતા। અને બીજા પ્રકારના એવા કાવ્યો છે કે જેમાં નિયમો લાગે છે, એ કાવ્ય રચના નિયમોના બંધનની અંદર રચાય છે અને આ બંધનો કવિઓ પોતાના કાવ્ય પંક્તિ દ્વારા આપણી સામે રજૂ કરે છે। તો આ વસ્તુ આપણને બતાવે છે જે આજે આપણે ટોપિક ભણવાના છે એ બાબતની, તો કે જે રચનાઓમાં નિયમો નથી, બંધન નથી, એ બધી રચનાઓ અછાંદસ પ્રકારની રચનાઓ કહેવાય, અછાંદસ પ્રકારની રચનાઓ કહેવાય। અને જે રચનાઓ બંધનયુક્ત છે કે જે નિયમોથી બંધ છે તેને છાંદસ રચના કહેવાય। છંદના નીતિ નિયમો લાગે છે કે જે આજે આપણે ભણવાનું છે, છંદના નીતિ નિયમો લાગે છે એવી બધી રચનાને કહેવાશે છાંદસ રચનાઓ, એ કાવ્ય રચનાઓને છાંદસ રચનાઓ કહેવાય છે। અને જે કાવ્ય રચનાઓમાં છંદના નીતિ નિયમો લાગતા નથી, એના બંધનો લાગતા નથી, તેને અછાંદસ રચનાઓ કહેવાય છે। આજે ગુજરાતી સાહિત્યની અંદર મોટા પ્રમાણમાં છાંદસ રચનાઓ અને અછાંદસ રચનાઓ જોવા મળે છે। એમાં ઘણા બધા કવિઓએ છાંદસ રચનાઓની અંદર પોતાની કલમને અજમાવી છે, તો આ છાંદસ રચનાઓ આજે આપણે ભણવાની છે। એ છાંદસ રચનાઓની અંદર કેવી રીતે છંદનો ઉપયોગ થાય છે, કેવા પ્રકારે થાય છે, તેના કયા કયા પ્રકાર આપણે ભણવાના છે તેના વિશે આજે આપણે ચર્ચા કરવાની છે। તેમાં સર્વપ્રથમ આપણે એ બાબતની ચર્ચા કરીએ કે આ ટોપિક કેવી રીતે આપણને બોર્ડ એક્ઝામિનેશનમાં પૂછાય છે। 10th બોર્ડ એક્ઝામિનેશનની અંદર પાર્ટ સી, એટલે કે વિભાગ સી, જે વ્યાકરણ વિભાગનો પૂછાય છે, એ વ્યાકરણ વિભાગના છેલ્લા બે પ્રશ્ન, આખો ગ્રામર ટોપિક જે છે 20 પ્રશ્નની અંદર વિભાજિત થયેલો છે, તો 20 પ્રશ્નમાં 19મો પ્રશ્ન અને 20મો પ્રશ્ન એ આજે આપણા ટોપિક ઉપર આધારિત છે। એટલે એના માર્ક્સનું વેઇટેજ જોઈએ તો માર્ક્સનું વેઇટેજ 2 માર્ક્સનું છે। તેમાં 19મો પ્રશ્ન જે છે એ ઉદાહરણ પૂછાશે કે છંદનું ઉદાહરણ ઓળખાવો। જો એમસીક્યુ પેટર્ન નથી, ખાલી ઉદાહરણ જ આપેલું હશે, એનો પ્રકાર, છંદનો પ્રકાર જે છે એ આપણે ઓળખાવાનો છે। અને 20મો પ્રશ્ન જે છે એ છંદના બંધારણમાંથી પૂછાશે, આપણે જે પ્રકાર ભણશું એનું ચોક્કસ બંધારણ છે, એ બંધારણ ઉપરથી 20મો પ્રશ્ન આપણને પૂછાય છે। તો માર્ક્સનું વેઇટેજ 2 માર્ક્સ છે અને 2 માર્ક્સ અલગ અલગ રીતે ડિવાઈડ કર્યા છે, અલગ અલગ રીતે એને વિભાજિત કરવામાં આવ્યા છે। પહેલો વિભાગ એટલે કે પહેલો ભાગ 1 માર્ક્સ જે છે કે જેની અંદર એનો પ્રકાર ઓળખવામાં ફરજિયાત આપણને પૂછાય છે, જ્યારે બીજો માર્ક્સ જે છે એટલે કે 20મો પ્રશ્ન જે છે એ આપણે તેનું બંધારણ લખવાનું છે, એના બંધારણને સમજશું તો આપણે વ્યવસ્થિત રીતે લખી શકશું। તો છંદને સમજવા માટે કે ભાઈ છંદ છે શું, ઘણી વખત વિદ્યાર્થીઓ જે છે એ આને અઘરો ટોપિક્સ માનતા હોય છે, પણ થોડુંક એવું જો આપણે ધ્યાન આપી દઈએ, તો આરામથી આ ટોપિકને બીજા કરતાં પણ વધારે સહેલો બનાવી શકાય છે।
तो एक बाबतनुं ध्यान राखजो के दुनियामां कोई वस्तु इम्पोसिबल नथी, तो आपणा माटे आ टॉपिक पण अघरो केम बनी शके नहीं। बस थोड़ीक शॉर्टकट रीतो पण आनी छे, एना विषे आपणे लास्टमां चर्चा करशुं ज्यारे आपणे छंदनो आखे आखो ग्रामरनो टॉपिक पूर्ण करशुं त्यारे। तेनी पहेला आ छंद छे शुं आपणे एनी चर्चा करीए, तो एना व्याख्या उपरथी आपणने थोड़ोक अंदाज आवशे के छंद छे शुं। तो के छंद माधुर्य सर्जवा दरेक काव्य पंक्तिमां, दरेक काव्य पंक्तिमां माप अने गोठवणીના નિયમ મુજબ, માધુર્ય સર્જવા દરેક કાવ્ય પંક્તિમાં માપ અને ગોઠવણીના નિયમ મુજબ થયેલી મેળવાળી વાણીની રચના એટલે છંદ। ધ્યાન દેજો વ્યાખ્યા ઉપર કે કાવ્ય પંક્તિમાં માધુર્ય લઈ આવવું છે, કાવ્ય પંક્તિને આપણે માપ અને ગોઠવણીના નિયમથી ને ગોઠવવી છે કે એમાં લિમિટેડ અક્ષરો હોય, લિમિટેડ માત્રા હોય, લિમિટેડ કાવ્ય પંક્તિઓ હોય। આવી જે માપ અને ગોઠવણી આપણે કરીએ છીએ, તો આ માપ અને ગોઠવણી કરીએ જે છીએ તેને આપણે છંદ કહીએ છીએ। વ્યાખ્યા આપણને એ જ કહે છે કે માધુર્ય સર્જવા દરેક કાવ્ય પંક્તિમાં માપ અને ગોઠવણીના નિયમ મુજબ થયેલી મેળવાળી વાણીની રચના એટલે છંદ। તો કે નિશ્ચિત માપ દર્શાવ્યું છે, તો એ નિશ્ચિત માપ છાંદસ રચના માં જ હોય, છાંદસ રચના એટલે કે છંદના નીતિ નિયમોનો ઉપયોગ થયો છે તેવી કાવ્ય પંક્તિઓ કે તેવા કાવ્યો। ઘણા બધા એવા સાહિત્યકાર ગુજરાતીની અંદર થયા છે કે જેને આવી સાહિત્ય પંક્તિઓ કે સાહિત્યના કાવ્યો લખેલા છે, તેના વિશે પણ આપણે આગળ ચર્ચા કરશું। હવે જુઓ, છંદને સમજવા માટે બે વસ્તુ સમજવી અતિશય આવશ્યક છે, અને એ બે વસ્તુઓમાં કઈ? તો કે પહેલી, તો કે સ્વરની સમજૂતી, પેલી જે છે એ સ્વરની સમજૂતી, અને બીજી કઈ વસ્તુ? તો કે ભાઈ છંદના નિયમો, છંદના નિયમો। આ બે વસ્તુ જો આપણે સહેલાઈથી સમજી શકીએ તો આપણા માટે છંદ સમજવા એકદમ આસાન, એકદમ સરળ બની જાય છે। તો એમાં સૌથી પહેલી કોઈ વસ્તુ જે છે એ સ્વરની સમજૂતી, એ સ્વરની સમજૂતી આપણે પહેલાં સમજીએ। તો કે સ્વર અ આ ઈ ઉ રૂ આ બધા આપણા સ્વર છે, એ આપણને ખબર છે। ક થી લઈને જ્ઞ સુધી એ બધા આપણા વ્યંજન છે, એ પણ આપણને ખબર પડે છે। અ આ ઈ ઉ રૂ સ્વર, ત્યાર પછી ક થી લઈને જ્ઞ સુધી વ્યંજન। પણ છંદની પરિભાષા કે છંદની ભાષામાં જો કહીએ તો સ્વરના બે પ્રકાર છે। છંદની ભાષામાં જો ધ્યાન દેજો કે સ્વરના બે પ્રકાર કીધા છે છંદમાં, ક ખ ગ ઈ પણ સ્વર જ કહેવાય, અ આ ઈ એ પણ સ્વર જ કહેવાય। ધ્યાન આપજો, છંદની જ ભાષામાં બોલું છું, છંદ માટે જ કહું છું કે સ્વર અને વ્યંજન છંદમાં કેવળ સ્વર જ કહેવાય છે। હા, બાકી વ્યંજન અલગ છે, સ્વર અલગ છે, એ આપણને ખબર જ છે, પણ છંદની ભાષામાં સ્વર એટલે ક થી લઈને જ્ઞ આવી જાય, અ આ ઈ ઉ રૂ એ પણ સ્વરમાં જ આવે। તો સ્વરના પહેલાં આપણે બે પ્રકારને સમજવા પડશે, એને અલગ વિભાગ કર્યા છે। તો કે કેવા વિભાગ? તો કે સ્વરના બે પ્રકાર, હસ્વ સ્વર અને દીર્ઘ સ્વર। હસ્વ સ્વર અને દીર્ઘ સ્વરમાં કેવા કેવા સ્વરના પ્રકારો આવે, તો આપણે એના વિશે ચર્ચા કરીએ। તો કે કેવળ ને કેવળ અ, હસ્વ ઈ, હસ્વ ઉ, રૂ અને ક થી લઈને જ્ઞ સુધી, અ હસ્વ ઈ હસ્વ ઉ ઋષિનો રૂ, ક થી લઈને જ્ઞ શ્ર શ્રવણ, શ્રવણનો શ્ર, ત્ર ત્રિકોણનો ત્ર, એ બધા જે છે એ હસ્વ સ્વર કહેવાય છે, કે જેમાં કોઈ માત્રા જોડાયેલી હોતી નથી, અને માત્રા જોડાયેલી હોય છે તો કેવળ ને કેવળ હસ્વ અને હસ્વાવાળું, હસ્વ અને હસ્વાવાળું જ જોડાયેલું હોય છે, એટલા માટે તેને હસ્વ સ્વર કહે છે। જેમ કે આપણે ક થી લઈને જ્ઞ, કની રચના કેવી રીતે થાય છે? તો કે ક પ્લસ, ક પ્લસ અ ઇઝ ઇક્વલ ટુ ક, એટલે કે કની રચના થાય છે, તો આ પણ હસ્વ સ્વર છે, અને અ જે છે એ પણ હસ્વ સ્વર છે, એટલા માટે એ બને છે ક જે છે એ હસ્વ બને છે। તો હસ્વ સ્વર,
हस्व स्वर ने बीजा कोई शब्द में आपणे जो दर्शाव होय स्वर नी जग्याए जो आपणे अक्षर में दर्शाव होय तो अक्षर तो एने शू कहेवाशे लघु अक्षर શું કહેવાશે એને તો કે લઘુ અક્ષર હસ્વ સ્વર કયો તો પણ ચાલે અને હસ્વ સ્વર બધાને તમે લઘુ અક્ષરો તમે કહો તો પણ ચાલે એનો મતલબ કે આ બધા જે જે સ્વર આપેલા જે છે એને આપણે લઘુ અક્ષર પણ કહી શકાય હવે એની એક સાંકેતિક નિશાની પણ છે જો લઘુ અક્ષર તમારે દર્શાવવો છે કોઈ કાવ્ય પંક્તિ છે કાવ્ય પંક્તિમાં કોઈ લઘુ અક્ષર છે એને તમારે લઘુ દર્શાવવો છે તો એની એક સાંકેતિક ભાષા છે એટલે કે એની નિશાની છે તો એ નિશાની કઈ છે તો કે યુ ઇંગ્લિશની અંદર આપણે જે યુ આવે છે પ્રથમ એબીસીડીની અંદર તો એનો યુ એ સાંકેતિક ભાષા છે લઘુ અક્ષર દર્શાવવા માટે કોઈ પણ લઘુ અક્ષર છે અને નીચે તમે યુની નિશાની કરી દો તો એ લઘુ અક્ષર છે તો એની માસેની નિશાની છે યુ અને કોઈ જો માત્રાની અંદર આપણે જોઈએ હા છંદને આપણે બે પ્રકારે ભણવાના છે અક્ષરમેળ છંદ અને માત્રામેળ છંદ અક્ષરમેળ છંદની અંદર આપણે લઘુ અક્ષર ઉપયોગમાં આવશે જ્યારે આપણને માત્રામેળ છંદની અંદર લઘુ અક્ષરોની માત્રાઓને આધારે કામમાં આવશે એટલા માટે એની કોઈ માત્રા ગણવામાં આવે છે તો એની માત્રા છે એક માત્રા હસ્વ સ્વર અ ઈ અ હસ્વ ઈ હસ્વ ઉ રુ કથિ જ્ઞ સ્રત્ર આ બધાય હસ્વ સ્વર એટલે કે લઘુ અક્ષર કહેવાય એની નિશાની છે યુ અને એને માત્રા ગણવામાં આવે છે એક ત્યાર પછી સ્વરનો આપણે બીજો પ્રકાર જોઈએ કે જેને દીર્ઘ સ્વર કહેવામાં આવે છે એટલે હસ્વ સ્વરમાં જે નથી આવતું એ બધી વસ્તુ શેમાં આવશે તો કે દીર્ઘ સ્વરમાં આવશે તો કે આ દીર્ઘ ઈ દીર્ઘ ઉ એ ઓ રુ એ બધા કેવા છે ગુરુ અક્ષર એટલે કે દીર્ઘ સ્વરને બીજા કોઈ શબ્દમાં કહેવું હોય તો કહી શકીએ આપણે ગુરુ અક્ષર અને ગુરુ અક્ષરની નિશાની કઈ છે તો કે માઇનસ ડેસ આપણે જે નિશાની કહીએ તે નિશાની અને તેની માત્રા ગણવામાં આવે છે બે એટલે કે લઘુ અક્ષરની માત્રા ગણાય છે એક જ્યારે ગુરુ અક્ષરની એટલે કે દીર્ઘ સ્વરની માત્રા ગણાય છે બે હવે જેવી રીતે આપણે અહીંયા સમજા ક અને અના ઉદાહરણ દ્વારા તો એવી રીતે દીર્ઘ સ્વરમાં દીર્ઘાય અને દીર્ઘ આ બંને વસ્તુનો ઉપયોગ થાય છે હવે ક પ્લસ અ રચના થઈ તો ક બન્યો તો આપણે હવે અહીંયા બનાવવું હોય તો કે ક પ્લસ આ તો શેની રચના થશે કા તો અહીંયા બાજુમાં માત્રા આ એ દીર્ઘ સ્વરમાં આવે છે ક જે છે એ કેમાં આવે છે હસ્વ સ્વરમાં આવે છે પણ એની સાથે દીર્ઘ સ્વર જોડાણો ને આ જો આર્યો અહીંયા આ છે આ જોડાણો છે તો એ શું બને છે કા તો કા બન્યો છે કેવો છે દીર્ઘ છે જેવી રીતે ક હસ્વ બન્યો ત્યારે અહીંયા કા જે છે શું બને છે ગુરુ અક્ષર એટલે કે દીર્ઘ સ્વર બને છે હા આ બે વસ્તુ આપણે અહીંયા સમજ્યા છીએ હસ્વ સ્વર અને દીર્ઘ સ્વર હજી ત્રીજી પણ બાબત આમાં આવે પણ જે આપણા અભ્યાસક્રમમાં નથી હા સંસ્કૃત અભ્યાસક્રમની અંદર તમે જોવો તો એનો ઉપયોગ જે છે એ વધુ પ્રમાણની અંદર થાય છે પણ આપણા પ્રમાણમાં આવતી નથી પણ ખાલી આપણે એના વિશે થોડીક ચર્ચા કરી લઈએ કે સ્વર જે છે એ સ્વર જે હસ્વ સ્વર દીર્ઘ સ્વર તો છે જ પણ એની સાથે જે છે એક ત્રીજો પ્રકાર પણ પડે તેની સાથે ત્રીજો પ્રકાર જે છે એ પ્લુત સ્વર પ્લુત સ્વર પ્લુત સ્વર એટલે શું કે જેનું ઉચ્ચારણ લાંબો સમય ચાલે ને તેને પ્લુત સ્વર કહેવાય તો પ્લુત સ્વર એક જ છે ઓમ ઓમની નિશાની આપણે જે કરીએ છીએ એને પ્લુત સ્વરમાં લેવાય છે પણ પ્લુત સ્વર ઓમ એમ આપણે કાવ્ય પંક્તિની અંદર ક્યાંય ઉપયોગ નથી થતો સંસ્કૃત શ્લોકની અંદર એનો ઉપયોગ થતો હોય એટલે તેના માટે જરૂરી છે જ્યારે ગુજરાતી ભાષા માટે એ વસ્તુ જરૂરી નથી જ્યારે કોઈ આપણને એમ પૂછે કે છંદમાં સ્વરના કેટલા પ્રકાર છે તો બે જ છે હસ્વ સ્વર દીર્ઘ સ્વર જ્યારે આપણે આજે પ્લુત સ્વરની જે વાત કરી છે પ્લુત સ્વર એ કેવળ ને કેવળ ખાલી સમજવા વિશે વાત કરી છે કે ઓમ એ એક જ પ્લુત સ્વરમાં આવે છે જેમાં અહીંયા હસ્વ સ્વર એટલે કે લઘુ અક્ષરની જેમ એક માત્રા છે દીર્ઘ સ્વર એટલે કે ગુરુ અક્ષરની જેમ બે માત્રા છે એમ પ્લુત સ્વરની કોઈ નિશાની નથી પણ પ્લુત સ્વરને ત્રણ માત્રાની અંદર ગણવામાં આવે છે એટલે કે ઓમ જે એક અક્ષર
एक वर्ण जे छे तेने त्रण मात्रानी अंदर गणवामां आवे छे, पण आपणा अभ्यासक्रमनी अंदर अप्लुत स्वरनो क्यांय प्रयोग पण थतो नथी अने क्यांय तेनो उपयोग पण आवतो नथी। અહીં આપણે સ્વરની અંદર હસ્વ સ્વર અને દીર્ઘ સ્વર વિશે આજે વિસ્તૃત ચર્ચા કરી। હવે જો હસ્વ સ્વર અને દીર્ઘ સ્વરને આપણે આપણા મગજમાં ફિટ કરી રાખવા પડશે, કેમ કે આને આધારે જ છંદના નિયમો આપણે સમજવાના છે। કેમ કે ઘણા બધા એવા સ્વર અને વ્યંજનો જે છે કે તેને આપણે હસ્વ ગણવા કે લઘુ ગણવા, એટલે કે હસ્વ સ્વર ગણવા કે દીર્ઘ સ્વર ગણવા, લઘુ અક્ષર ગણવા કે ગુરુ અક્ષર ગણવા, એ જ વસ્તુ આપણે છંદના નિયમમાં શીખવાની છે। જેમ કે આપણે તમને વિચાર આવતો હશે કે ભાઈ અહીંયા બધા સ્વરનો ઉલ્લેખ કર્યો છે, પણ